ơ chụp ba chụp la chụp cả rồi rồi la rầm bao vào lấy gạch bẩn vào bên trái các bạn tôi chơi bia không này không phải sạc có tao rầm rầm la đi chứ ơ đi chứ ôm lao શું છે ભલા આદમી ભાને છોકરા છોકરાની જિંદગી બગાડો છો કેમ શું કર્યું અલ્યા ભણવા ઘડી બેહારો તો છોકરાનું ભવિષ્ય સુધરે અલ્યા ભાઈ નેહાલમાં ભણો તો છે લે નેહાલમાં ભણો પણ ઘેરે ઘડી બેહારવો પડે ઓ તારે આ એમ છોકરો ઘરે ભણી ઊંધો પડતો એટલું બોલી જ છે અલ્યા ભાઈ અમારે તો ભણે જ છે ટાઈમે બેહી જાય છે આ તો તમારો છોકરો આખોદાર બેહી રહ્યો હોય તો હોય એટલે કીધું નથી ભાઈ અમને કહેવાનો છોક નહીં દાતો આખોદાર નહીં બેહી જતો હો ભણો છે જો એ અમારે એક વખત જાણકારી મળી છે ફૂમતા કાકા તમારી કેવી વાત સાચી છે કોઈ બી હગા ની વાત થાય ભાઈ અરે હરિભાઈ ફૂમતાજી આવો મેમન બાપ દાદા ના સંબંધો છે આપડે બાપ દાદા ના ફૂલ તો આગળ કોઈ સમજ ના પડી કઉ કઉ આ સંબંધો છે ને અમારા બાપ દાદા જે હતા ને એને આવા ને આવા સંબંધ હતા એમ એ ફૂમતા કા મને એવું લાગ્યું તમારા બાપ દાદા ના સંબંધ હોય હતા ના ના એવી રીતના નહીં એમ કે એમ જ્યાં એમ સંબંધ બરોબર અમે જેવું છે ખબર હોય ના જે કાકાનો છોકરો ને એ કાકાના છોકરાને મેં વિવાહમાં મોટા મોટા ટેકો કર્યા ખરું ખરું હવે ફૂમતા કા તમે આપણા ગામ હોય તો ટેકા ઓછા કર્યા ભાઈ ટેકા તો આ તો શું છે છેલ્પણ માં ઉભો રહું છું એટલી ફેર નથી આવતો પણ બાકી એકમાં તો હું પાછો નથી પડતો એમ તમે જો મારી વાત સાંભળો અમે આયા તો સર થોડાક કોમે બરાબર છે પણ એ કોમ તો તમને હું ઘરે ઘરે કહેવું પણ હાલ તમને મારે એક વાત કહેવી છે બોલો વાત એ કહેવી છે ને ચપકો હાલો તમે ભજન માં કેમ નતા આયા અરે ભજન મન મારે ઈ રાતે પાણી વડ્યું તું એટલે શું ભલે મને પાણી વડ્યું તું અરે આબાની તો ઘણી ઈચ્છા હતી ફૂમતાજી પણ શું કરું નતું ચાલે એમ હવે એની વાત નથી યાર હવે મેં હવે મારી વાત આપ્યો હવે મેં બધા આગળને કીધું નતું બધા આવ્યા હતા બરાબર છે હવે ચોફેરે તમારી વાત સાચી હતી કે હરિભાઈ કેમ ના આવ્યા હરિભાઈ કેમ ના આવ્યા હા વાત સાચી મને ઘણું ખોટું લાગ્યું કે મુઈ કર ના આવી ગયો શું કરું કો પણ કોમ એવું ભીડાઈ ગયું તું ભલે મને આવું ના થાલે અને તમારે આબુ ભલે એમ અમારે આ લગી ફર્યું કોક હોય છે તમે આવો છો આ શું આ કશું આ તમારા ઘેર કોઈ પ્રસંગ હતો વાત સાચી તમારી પણ હલકા તો ચિંતા ના કરો થોડો દામ હવે સમય કાઢી અને તમારો ગોમ મકાવું તો પછી તને એમ હોય ભલે મને કોકને અહીંયા આવતા જતા ને તો કોક ઓળખાય એમ વાત સાચી સંબંધ રે ત્યાં પછી સંબંધ છે ને આ શું છે ખબર છે કે અમારે બાપ દાદા સંબંધ એ હતા ને એવા સંબંધ તમે બનાવતા શું હોય એમ વાત સાચી ત્યાં છોકરા વાંધો નઈ
ફેટા કરો ફટાફટ. મારી વાત સાંભળો. હા, અમે થોડાક આયા હતા કોમથી. હા, એમ જ કહેતો તો શું કોમથી આવતો? એટલે શું ખબર છે? હા, એ તો હા, અમારે ગોમના છે ફરજી. ફરજી નો નામ છે? બરાબર, અમારે ગોમના આગેવાન. હા, બરાબર. એટલે અમે તમારા ગામમાં એક આયા હતા બહેની ફોલમાં. બે રાખો એમ? હોય, બરાબર. એટલે બે તો નક્કી કરી લીધે. અરે રમેતા ઘરમો આપણે ખેગાજી ખાને ખેગાજી. હા, ઈયા ના ઈકન અમે બે લેવા આવ્યા છો ખેગાજી ની એમ? બરોબર બરોબર. એટલે મહેમાન અમે તમને પૂછા છો કે ખેગાજી ની ભેંસ કેવી છે? અરે ભેંસ તો અસલ છે. એવું એમ? જબર ભેંસ છે. આ તો મહેમાન શું ખબર હે કે અમારે પૂછવું પડે, ડાયરેક્ટ અજાણી ભેંસ ના લવાય. ના ના, બરોબર છે. એક બે જણા ની રાઈ લેવી પડે. એટલે અમે શું ખબર છે? હા, અમે ડાયરેક્ટ ઈકન જાતા. ના ના, પછી મેં ભરતજી ને કીધું, ભરતજી આપણે ડાયરેક્ટ જવું નથી. બરાબર છે, અમારે આખો હરિભાઈ એક રીસી ને એ પૂછી દઈએ. બરોબર છે, એની રાય લઈને જઈએ. એ પૂમતા કા, હવે લોબી લોબી વાત નહીં કરવી મહેમાન, અમારે મોડું થાય જલ્દી. અરે ખેગારજી વાત જોઈને બેઠા હશે. અરે જવા છે, શાંતિ રાખો ભલા આદમી. આ તો ખોટી કુપાર જેવું ગમે છે. ઓટલા ગાડા આવે ને ના જવા દે. ના પૂમતા કા, રોટલા નું ના કરાવતા હો, નકર મારા ટાઈમ નહીં. કેમ પૂમતા કા, પેલા ધણી ને ફોન કરેલો છે. ત્યાં આમ તો શું છે ખબર છે? રોટલા ને કેમ થઈ ગયો તો એમ પૂમતા આકાર રોટલા એવું હશે તો હું આપણે ભે લઈને દાહન એટલે વળતે ખવડાઈ જાય હું. એવું હોય તો આ ટકા શું હોય તો? હા, તમારે કેવી બધી વાત સાચી, પણ ભાઈ તમે લેટ પડ્યા. હા, મેં તમને બે દાડાનો વાયદો આલ્યો તો તમે આયા તો પછી મારો આનો હક્કો તમે. હા, તમારા સિવાય મેં ઘરાક ને વાત કરી હતી, ભાઈ મેં તો ભેંસ વેકવા કાઢી હતી એટલે માત્ર જે પહેલા આવે એને ભેંસ આલવી પડે. હા, આ જો આવા નહીં ભેંસ. કિંમત કિંમત તો જેટલી તમારા આગળ કિંમત કરી હતી ને એટલી કિંમત મેં એવન કીધી છે. ના, એક રૂપિયા આગા પાછો નહીં કર્યો. બસ હારું હારું, ગમો કોઈને ભેંસ વેકવા નહીં છે હું તમને જોણ કર્યું કેવું. એ હારું. હવે આજી ભાઈ, હા અમે નીકળે તા. હા, શું નીકળે? એટલે એટલે યાદ એમ ઓબળો ગુંડાજી, મારા ઘેરથી હું તમને રોટલા ગાધા વગર જવા દેવાનો નહીં. વાત સાચી મહેમાન તમારે કેવી, પણ મારે ટાઈમ નહીં હમવું દો. તમારા પણ હો ટાઈમ ના રહ્યો, એવું હોય તો રાત માં હોરાઈ જો, પણ રોટલા તો તમારે ખાવા જ પડશે. વાત સાચી મહેમાન તમારે કહેવી, પણ મારે હજી ડાલુ કરવું પડશે તો ભે મને ગમશે તો. હવે મારી વાત આપડો, તમે આવતા રહો અમારા ઘેર. માં તો હવે આપવાની ઈચ્છા છે એટલે થોડા સમય માં હું એકલ આવ્યો. થોડી થોડી પબ્લિક મને એટલા ઓળખતી થઈ છે. બરાબર, કે ફૂમતાજી ના હગા છે હરિભા. છોકરા પૈસા આલુ ચમ સોના મને મેલો પૈસા પાછા મેલો. તમે મહેમાન હું પહેલી વાર હોય તમારા ઘેર આવ્યો છું, વાત કરો છો. હવે હું નહીં આવું તમારા ઘેર આવી પૈસા આવ્યો તો તમે ત્યાં ના આવતા, પણ છોકરા મારે આલુ પૈસા રહેવા દેજો. મહેમાન રહેવા દો. તમે એક તો તમે મારી વાત સાંભળ્યો, તમે નથી આવતા. મારા બધું વસ્તુ નહીં ગમતું મહેમાન. તમે આ શું? બરાબર, અમે અમારી ફરજ છે ને એ અમારે પૂરી કરવી પડે. અમે તો મારી વાત સાંભળ્યો, પૈસા મારે હાલવાની આવે કઈ દેશે. તમે જ હું આગો છું, કોઈ લેવા દેવાની. પણ એ આજે આ જાય છે એટલે એ હાલે ને તો સારું રહે. હા, સારું સારું. હાડો હાડો મહેમાન, આવજો તા, આવજો હો. અને ભૂલતા નહીં અમારે કેળા બાનું. આવ્યો આવ્યો, ફાઇનલ હવે પાછા આવજો. આપણે અહીં ફેરથી ભજન રાખવું એટલે તમે ફેરથી બોલાવો. અને જો પછી ના આવ્યા ને તો મેળ નહીં આવે. ઘૂમતા કાંઈ શું હોય ખબર હે? ભજન ઘડીક ને ઘડીક હોય છે. ના ના, સારું, ભગવાન નું નામ લે એટલું સારું. હવે આ ઉંમરે ભગવાન નું નામ ના લે તાને શું જાય? વાત સાચી. એ હાડા જાણે એ બધા જો. હા મહેમાન, હજુ કહું ભૂલ ના થાય. એ સારું. અરે ભૂલતો મહેમાન તમે કરી છે. અરે આધમ પૈસા આવ્યા છે જો જે હવે આર્યા. આવો જો થાય તું લખતો તો અંદર. એટલે શું લખતો તો આટલી ગાળ જોજો તો.
અંદર ઘરમાં એટલે પેલો સુભલો 100 રૂપિયા લઈને જતો રહે, પેલા મહેમાન આતા દે ઉલે આલે મહેમાને જા તું ઘરમાં જાય હું તો મારું ઉડી પેલા કે લઈ ગયો અને આ તો આમાંથી પડી કે જબરતો જબરતો આવે છે. એટલે મારો બેટો ઓકવાત નહીં બેઠો, હું કીધું ઓકતી બેઠો બેઠો ભણવાન કર, તે ગલ્લા ફરતો હતો. ગલ્લા ફરતો હતો એમ તાણી લે રે ઉભારો શાંતિ રાખો લે હોય બે રે લે હોય બે લો એના હોર પી હરીજી. અલે ભાઈ મારા ઘેર મહેમાન હતા બરોબર, તે આરો સાઈડમાં ઉભો રહ્યો, તે મહેમાનો ના લઈને જતા હોર પીયા. હા તે એને આલ્યા તો એના જ કેવ રાખે, એટલે એને આલ્યા પણ મારો છોકરો સમજીને આલ્યા છે. હા તો ભાઈ તમારો સમજે તો કે મારો સમજે તો ફરક નહીં પડતો ના ભાઈ, છોકરો તમારો છે જ કે. હા વાત તમારી હાજી, ફરક તો ઘણો બધો પડે છે. આને 100 રૂપિયા તમારા ઘરમાં આવશે, મારા ઘરમાં નહીં આવી, એટલે 100 રૂપિયા લાવો. હવે અરેજી અમો 100 રૂપિયા ચીડે ના ઉતરો, અને અમારે 5600 ના મહેમાન આવે છે, તમારા છોકરાના હાથમાં આલીને તારે અમે કદી કીધું? હા તે લઈ લેવાના વાપરી હરીજી. છોકરા ના હાથમાં 500 ની આવે, 2000 ની નોટ આવે ને, છોકરું એને વાપરવાનું જ કરે ના ફરે. ના રે ના, પણ એના આજ્ઞા નહી રે, મારા પૈસા છે એ 10 રૂપિયા લઈ જાય. એટલે તમે જે વાત કરો ભલાદ ની આમસાનો હે. હા દે આકાશ છે કે લાવો તમે 10 રૂપિયા લાવજો હજો. ઓલા મહેમાને પૈસા આલ્યા, તમે તમાર ઘરના ગાડી નહી આલ્યા, તે દૂધ ની થેલી મારા 30 રૂપિયા જી તમને જોડ નહી આવ્યું. હવે તારા આટલી પૈસા ની પડી દીધ મહેમાન ને કહી દેવું તું, ભાઈ મારો છોકરો નહી, મારો છોકરો ઘરમો છે એને બોલાઈને આલો. મહેમાન અમે શું કરો, આબરૂ કાઢો એમ આબરૂ હાથી તા, અમે તારી આબરૂ શું કેવરાય. આરે આ સાધુ પૂરો છે, મારો છોકરો મહેમાન આવે એટલે આમ કઈ જોડાઈને ઉભો થઈ જાય છે. તો તમારે પેલો એવો જ છે, આ છારકો ઘરમાં રહ્યો છે, કે અમારા છેલ્લા રૂમ માં આવી ગયા હતા. ઓહો હો, એ જ મને તો કમેન્ટ પૂરું કરી આલે બધું. તમારી એ દાળ ઉઠીને મહેમાન આવી છે એટલે હજે કઈ 500 રૂપિયા લઈને જોઈ છે. લે હરીજી, છોકરું બધું એવું હોય, ગમે તે છોકરું હોય, પૈસા નું લેટું હોય. મારે જાજી માથાકૂટ નહીં જોઈતી, આપડે મારી વાત 10 રૂપિયા લાવો તમે હાડો. લા ના હે ભાઈ, હવે એ આલ્યા છે તમારા છોકરા ને લઈ જાઓ. હા કઈ ઘેર થી લેતા આવજો હાડો, પણ 10 રૂપિયા લાવો હાડો. અરે હરીજી, તમે ભલા આદમી, તમે હાવ ના શર્મા ને કર્યા. હા હા ભાઈ, ના શર્મો છે. હા તો હું એ ના શર્મો નથી હાલવા, તો નથી હાલવા નથી હાલવા. અરે શેના હાથે ના હાલી તારા મને. હા તો તમારથી જે થતું એ કરી લો, હું એક રૂપિયા હાલ્યો નહીં. મારો હાથ ઉપડી જાવ, તો મારો હાથ ઝાલ્યો નહીં રે. એક થાપે કોણ ના મૂળિયા ખોદવાળી જાય છું. ઓ તારી, એક તો પૈસા લઈ ગયા છે અને દાદાગીરી કરી પાછા. હા નહીં, તારે હું 1-2 લાખ રૂપિયા લઈ ગયો ભલા આદમી. અને આવે તો તને શરી શરમ આવે, તાણે તો 10 રૂપિયા દેખે ચેક ને આવે. મે મને 100 રૂપિયા આલે એટલે માર સુ કેમ 50 રૂપિયા આલવા નહી ઉભો આયો. અલ્યા તારા છોકરાને જ આલવાના હતા, બાપ ને બેટો બે છ ટુકડા છે. અલ્યા તું હજી કહું છું અમિરિત બોલ ને કે હરિયા હમુ નિયા હો બધું હરી. અરે ભાઈ શું છે, છે ભાગ પાડો છો? અલ્યા મફુજી આ 10 રૂપિયા દેખે તેને મારી આબરૂ લે છે મારો ઓળખો, અને શરમ નહી આવતી. આપડો મારી વાત, આ બાપ બેટા નવો ધંધો ખોલ્યો છે, કોઈ મહેમાન હોય એટલે છોકરા ને આખું કાઢી દેવાનું. જા બેટી પેલા કદી 100 રૂપિયા કમાઈ લેતો હોય. એટલે એક કાળ મૂઠા મું નતો, ઘેર નતો હું, તને ખબર તો છે. એટલે માફુજી અમે વાતમાં શું છે ખબર છે, હું ઘેર હતો નહીં, ઓના ઘેર કોક મહેમાન આવ્યું, તે મારો છોકરો જોડે મહેમાન નસીબ રમતો હશે, તે આને 100 રૂપિયા મહેમાને આલ્યા, તે આરો દુકાન જઈને વાપરતા આવ્યો, એમાંથી 10 રૂપિયા વાપર્યા હો બધા નહીં. તે હું અહીંથી આવતો મેં ભાડ્યા ને, તે મેં હતા પૈસા લઈને ખીતા મેળવી આમ કીધું હરિજન છોકરા ને થોડા ખાઈ લ્યું, કારણ કે બધા આરે વાપરો સારું ના લાગે. ના આયા છે હવે કે 10 રૂપિયા મને આલો મેં હાલ લીધા. કેમ તમે સાની ધૂળી ઉપાડી નળવા દોડ્યા છો? જો એળવા નહીં દોડ્યા હોય સમા દોડ્યા તાર તો હાથમાં આવશે. આજો શરમ આવે છે ભલા આજમી તમને? શરમ છે ની અમો વળી તો યાર, રસ્તા વચ્ચે તમે જેટલો બખાડો કરો છો તમે લડવા ઉપર આવી ગયા છો.
હવે છોકરું ઈયોનું હોય કે તમારું હોય, મૂલતો છોકરું કેમ રાખી? હા પણ એવું કોઈ મહેમાન જોડે પૈસા લઈને આવતું રહેવાય કે? અલે મારી વાત, કોઈ મહેમાન ભાઈ થી પડાઈ લીધા હતા છોકરા? અને લે ભાઈ હું ગોમ છોડીને આવી ગયો, તારા 10 રૂપિયા લઈને ગોમ છોડીને આવી ગયો, લે શરમ આપી દો તને. છોકરા ભાઈ થી પડાઈ જ નહીં લીધા મેમ ના ભાઈ થી? તાણે તો તે વાત કરો, ઘર માં આવું પાડો છોકરા ને, મારે ક્યારે કરો આવે છે? અરે ભાઈ હાર શું, ઘુગર મન્યાડા જેવા થો તો વગડો વગડો ભલા આદમી. એટલે તારા ઘેર ની આપાડ્યો છોકરા, ની આપાડ્યું ઘડી કી છોકરા વાત વાત માં કોઈ નહીં, છોકરા બાબત માં તમે રજનું ગત કરી નથી મેલ્યું છે. લગે શરમાલો ની વાત કરી છે. અલ્લે ભાઈ લે તારા પૈસા લઈને તો હું મારા છોકરા ને કોક ખવડાવું ને તો પેટમાં દુખે અમે. મારા છોકરા ને પેટમાં દુખી રહ્યા, તું ચિંતા ના કર. ખરેખર ભૂપેજી ઓને ના સતાવાય, ઓનું નામ ના લેવરાય. માફોજી હું તો ઓનું નામ કદી લેવા માંગતો નહીં, પણ હેજીવેજી મારા જોડે આવીને બેઠા છે. પણ નહીં કહેતા કે કાગડાના ગળે મોરના કંઠ ના નીકળે. તાણે શું લડો, અમાર ઘેર ચા પાણી કરીને હેડો તમે. હા ભલો મારી વાત, ચા નહીં પીવે ને એના 100 રૂપિયા હાલ દેજો. હાલ દેવો ઘેર થઈને તરત એના હાલ પૂરા પૂરા કરીને હાલ દેવો, બાકી માથાકૂટ પટી જાય પેલા. સારું સારું આવજો. હા મારું પોંઠો પાટ